તારીખ 11/2/2021 સિનિયર કેજી ગુજરાતી નોટમાં આપણે લખીશું કને કનો બે માત્ર કૌ શું લખીશું કને કનો બે માત્ર કૌ કને કનો બે માત્ર કૌ કને કનો બે માત્ર કૌ તો આ રીતે આપણે આખી લીટી લખી કાઢવાની છે ખને કનો બે માત્ર ખૌ ખને કનો બે માત્ર ખૌ ખને કનો બે માત્ર ખૌ લીટી છોડી દેવાની છે ગને કનો બે માત્ર ગૌ શું લખવાનું છે ગને કનો બે માત્ર ગૌ શું લખવાનું છે આપણે ગને કનો બે માત્ર ગૌ આ બાજુ લીટી છોડી દઈશું આપણે બીજો ગ આવશે ગને કનો બે માત્ર ગૌ ગને કનો બે માત્ર ગૌ શું આવશે ગને કનો બે માત્ર ગૌ તો આ રીતે આપણે લીટી છોડીને લખવાનું છે બીજા પાન ઉપર આપણે જોઈશું તો ચ ને કનો બે માત્ર ચૌ આપણે આખી લીટી પર લખવાનું છે ઠ ને કનો બે માત્ર છૌ જ ને કનો બે માત્ર જૌ જ ને કનો બે માત્ર જૌ સોરી લીટી છોડી દો ખાનું છેલ્લામાં જ ને કનો બે માત્ર જૌ તો આ રીતે આપણે લીટી છોડીને અને લીટી પાળીને લખવાનું છે આખી આખી લીટી લખવાની છે હવે શું આ બીજા પાન ઉપર હવે ટ ને કનો બે માત્ર ઠૌ ટ ને કનો બે માત્ર ઠૌ ડ ને કનો બે માત્ર ડૌ ઢ ને કનો બે માત્ર ઢૌ આ રીતે તમારે લીટી ભરી ભરીને લખવાનું છે નવાન ઉપર જોઈશું આપણે અણ ને કનો બે માત્ર અણો લીટી ત ને કનો બે માત્ર તાઉ લીટી છોડ દો ને કનો બે માત્ર થાઉ લીટી છોડ દો દ ને કનો બે માત્ર દાઉ તો આ રીતે આપણે લખી શકીએ છીએ નવા પાન ઉપર આપણે જોઈશું ધ ને કનો બે માત્ર ધઉ ન ને કનો બે માત્ર નવ પ ને કનો બે માત્ર પૌ ફ ને કનો બે માત્ર ફૌ આ રીતે આપણે લીટી ભરી ભરીને લખવાનું છે ફ પછી શું આવશે તો કે બ ને કનો બે માત્ર બઉ ભ ને કનો બે માત્ર ભૌ મ ને કનો બે માત્ર મૌ ય ને કનો બે માત્ર યૌ આગળ આપણે નવા પાન ઉપર જઈશું ર ને કનો બે માત્ર રૌ લ ને કનો બે માત્ર લૌ શ ને કનો બે માત્ર શૌ શ ને કનો બે માત્ર શૌ આગળ નવા પાન ઉપર જોઈશું શ ને કનો બે માત્ર શૌ હ ને કનો બે માત્ર હૌ અળ ને કનો બે માત્ર અળૌ ક્ષ ને કનો બે માત્ર ક્ષૌ નવા પાન ઉપર લખજો જ્ઞ ને કનો બે માત્ર જ્ઞૌ તો આ રીતે કૌ થી જ્ઞૌ એ તમારે નોટમાં લખવાનું છે આખી લીટી ભરીને સિનિયર કેજી ની ગુજરાતી નોટમાં કૌ થી જ્ઞૌ આખી લીટી ભરીને લખવાનું છે સિનિયર કેજી ની ગુજરાતી નોટમાં કૌ થી જ્ઞૌ આખી લીટી ભરીને લખવાનું છે અલ્લાહ હાફિઝ